નમસ્કાર દર્શક મિત્રો વી આર ના ખાસ કાર્યક્રમ ઓફ બીટ માં ઘરેલુ નુસ્ખા માં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું બિલીપત્ર નું નામ સાંભળતા જ ભગવાન શિવ ની છબી મનમાં બનવા લાગે છે ઔષધીય ગુણો થી ભરપૂર બિલીપત્ર ભગવાન શિવ ને ખૂબ જ પ્રિય છે વધારે બિલીપત્રો માં એકસાથે ત્રણ પાના હોય છે આ ત્રણે પાનાને બ્રહ્મા વિષ્ણુ અને શિવના પ્રતિકના રૂપમાં માનવામાં આવે છે કેટલીક માન્યતા એવી પણ છે કે શિવજીની આંખ માનવામાં આવે છે બિલીપત્ર બીલીપત્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે કેટલાક અભ્યાસમાં બિલીપત્ર તાવની સારવારમાં પણ કામમાં આવે છે તો શુગરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે બીલીપત્ર જો મધમાખી બાર અને ભમરીના કરડવાથી જે બળતરા થાય છે તેના પર તુરંત જ બીલીપત્રના પાનનો રસ લગાવવાથી તુરંત જ રાહત મળે છે બીલીપત્ર એન્ટી ઓક્સિડન્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જેમાં વિટામિન અને મિનરલનો ખજાનો રહેલો છે વિટામિન એ સી સહિત રાઇબોફ્લોબિન કેલ્શિયમ પોટેશિયમ ફાઈબર વિટામિન બી વન બી સિક્સ બી ટ્વેલ્વ પણ તેમાં ભરપૂર માત્રામાં રહેલા છે આયુર્વેદમાં શરીરની અંદર ત્રણ દોષોના ચિહ્ન કરાયા છે વાત પિત્ત અને કફ આ ત્રણમાંથી કોઈ પણ એક દોષને કારણે શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે જેથી બીમારીઓ પેદા થાય છે બિલીપત્ર સંતુલિત કરવાનું કામ કરે છે ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે બીલીના પાનના નિયમિત સેવનથી વધુ પડતા વાત અને કફને કારણે થતા રોગોની તીવ્રતા ઘટે છે ડાયાબિટીસના દર્દીઓને યુરિનમાં શુગર જતી હોય તેના માટે પણ એ ગુણકારી મનાય છે દરરોજ એક કે બે કુમળા પાન ચાવી જવામાં આવે અથવા તો ફ્રેશ જ્યુસ કાઢીને પીવામાં આવે તો ફાયદો થાય છે તો ચાલો જાણીએ બિલીપત્રના ફાયદા વિશે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક અને ખાસ કરીને ખાલી પેટ બિલીપત્ર ખાવાના ફાયદા જેમાં બિલીપત્રમાં હાજર ફાઈબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે તો ખાલી પેટે બીલીપત્ર ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરી શકો છો સાથે જ ડાયાબિટીસના દર્દીઓએ બીલીના ફળનું શરબત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તેમજ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી બચાવે છે આમ ડાયાબીટીસ ના દર્દીઓ કરવા નિયમિત ફળનો શરબત પીવાનો આગ્રહ રાખવો જોઈએ હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બિલીપત્રમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે જે હૃદયને રોગોથી બચાવે છે બીલીપત્ર ખાવાથી હૃદય મજબૂત બને છે હાર્ટ એટેક હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઘટાડે છે સવારે ખાલી પેટે બીલીપત્ર ખાવામાં આવે તો હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે તેમજ હાર્ટ પ્રોબ્લેમવાળા દર્દીઓ માટે પણ બીલીના ફળનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે બીલીના ફળના શરબત કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે અને હાર્ટ એટેકથી બચી શકાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે બિલીપત્રમાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે દરરોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે જે લોકોને નબળાઈ રહેતી હોય તેને નિયમિત બીલીના ફળનું સરબત પીવું જોઈએ જે નબળાઈ જેવી બીમારીથી બચાવે છે મોતિયાથી પણ બચવા માટે આ ફળનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે આમાં બીટા કેરોટીન હોય છે જે મોતિયાની સમસ્યાથી બચાવે છે પેટની સમસ્યાઓથી રાહત મેળવો બીલીપત્રમાં ફાઈબર વધુ હોય છે તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દરરોજ સવારે બિલીપત્રોનું સેવન કરવાથી ગેસ એસિડિટી અને અપચોથી છુટકારો મળે છે તેને ખાવાથી કબજિયાત મટે છે ખાલી પેટે બિલીપત્ર ખાવાથી પાઇલ્સની સમસ્યામાં પણ રાહત મળે છે બીલીપત્ર પાચનતંત્રને મજબૂત બનાવે છે તેનાથી પેટની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે શરીરને ઠંડક આપે બિલીપત્રની અસર ઠંડી હોય છે તેના સેવનથી તમારું શરીર દિવસભર ઠંડુ રહેશે મોઢામાં છાલા હોય તો પણ રોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવાથી ફાયદો થાય છે ઉનાળામાં બીલીપત્રનું સેવન કરવું વધુ ફાયદાકારક છે તેનાથી તમને ઠંડક મળશે ચહેરાને ગઈંગ કરવા સાથે હેરફોલને રોકે છે બીલીપત્રમાં કેટલાક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ મળે આવે છે તેના લેપ લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે તે ઉપરાંત ચહેરા પર ડાઘ અથવા વધારે પસીના કારણે આવતી વાસ એ દૂર થાય છે તો બીલીપત્રનો ફેસ પેક ચહેરાને કોમળ કરીને તેમાં સુગંધને ભરે છે તેમજ બીલીપત્રો જ્યુસ પીવાથી હેરફોલની સમસ્યા દૂર થાય છે તેમજ વાળમાં પણ ચમક આવે છે કોઈ વ્યક્તિ વજન ઓછું કરવા હોય તો તેના માટે બીલાનું શરબત પીવું ખૂબ જ ફાયદાકારક છે બીલામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે તેને પીધા પછી શરીરને ઘણી રાહત મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તો ઉનાળાની ઋતુમાં ઘણીવાર લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે આવી સ્થિતિમાં બીલાનું શરબત પીવું ખૂબ ફાયદાકારક છે આ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે જો કોઈ વ્યક્તિને હાઈ બીપીની સમસ્યા હોય કે કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોય તો તેમના માટે બીલાનું શરબત ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બીલાનું શરબત લાભકારક છે તેમાં રેચક પદાર્થો હોય છે જે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે બીલીપત્રનું મજેદાર શરબત ગરમીના દિવસોમાં બીલીના ફળનો શરબત બનાવીને પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે તો બીલીના એક ફળમાંથી પલ્પ કાઢીને તેમાં બે ગ્લાસ પાણી નાખો જે બાદ તેમાં એક લીંબુ ચાર પાંચ ફુદીનાના પાન અને ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરીને બનાવી લો અને તેનું સેવન કરો ગરમીથી તુરંત જ રાહત મળશે સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે બીલીના ફળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જેનાથી મસલ્સ મજબૂત થાય છે આથી સાંધાના દર્દમાં આરામ આપે છે કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આમાં ફાઈબરનું પ્રમાણ હોય છે જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન સારું રહે છે તેમજ એનિમિયા માટે પણ ગુણકારી છે આમાં ભરપૂર પ્રમાણમાં આયન હોય છે જેનાથી તે એનિમિયાનો રોગ પણ દૂર કરવામાં મદદ કરે છે આમ બીલીના ફળનું શરબત સાંધાના દુખાવા દૂર કરવા મસલ્સ મજબૂત કરવા કબજિયાત દૂર કરવા એનિમિયાનો રોગ દૂર કરવા માટે બિલીના ફળનું સરબત ખૂબ ફાયદાકારક છે ફળ સ્કર્વી રોગમાં ફાયદાકારક છે આ રોગમાં પેડામાંથી લોહી નીકળવા લાગે છે અને શરીર પર ચકામાવ થઈ જાય છે બીલીના ફળમાં વિટામિન સી હોય છે જે આ બધી ઉણપને દૂર કરે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે અડધી અથવા એક ચમચી બેલગીરી ચૂર્ણને પાણી સાથે મિલાવીને પીવાથી આમાં ફાયદો થાય છે તો દર્શક મિત્રો આ હતા બીલી પત્રના ઘરેલું નુસ્ખા અપનાવી જો ચોક્કસથી ફાયદો થશે તો આજના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર